बालक के सर पे गुरु हाथ रहे तेरा, गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस Thank you.
અમારે તો 10-11 વાગ્યા સુધી નું આપણા પરંપરાગત નૃત્ય દ્વારા પરમ વંદનીય આત્માનંદજી મહારાજ તથા સાથે રહેલા મુમુક્ષુ તથા કુમારપાળભાઈ દેસાઈ સાહેબ સર્વેનું આપણે નેરોલા હાઈસ્કૂલના આચાર્ય શ્રી દિલીપભાઈ પંડ્યા પર આરાધના થકી આટલી ઉચ્ચ કોટી ને પામ્યા હશે. આપણે આ પરમ વિભૂતિને મનોમન અને હૃદયથી વંદન કરીએ છીએ. અપેક્ષા રાખીએ કે એમના આશીર્વચન આ સભા મંડપમાં બેઠેલા પ્રત્યેક વ્યક્તિને મળે. અત્યારે બોલવાનો સમય નથી, મૌનનો મહિમા સમજીને હું મારી વાણીને વિરામ આપું છું. પરમ વંદનીય આત્માનંદજી મહારાજ એના શ્રી ચરણોમાં હૃદયના કોટી કોટી વંદન કરીએ છીએ. આપણે સૌ પ્રત્યેક આમંત્રિત મહેમાનો સર્વેને નમ્ર વિનંતી કે પોતાનું સ્થાન દે. આજે તો આનંદ ના ઉત્સવ છે અને આનંદ ના હિંદુઆ જયારે હોય, આનંદ ના ઉત્સવ જયારે હોય ત્યારે કઈક વધારે પડતું આપણે ક્યારેક કરી નાખ. દૂર દૂર ઉભેલા સર્વે મહાનુભાવ ને નમ્ર વિનંતી કે સભા મંડપ માં સ્થાન લે. પરમ આદરણીય શ્રી પર્વે હાઈસ્કૂલ ના આચાર્ય શ્રી કાંતિભાઈ પટેલ સાહેબ, જ્યોતિ હાઈસ્કૂલ ના આચાર્ય શ્રી જીતાભાઈ પટેલ સાહેબ, શ્યામનગર હાઈસ્કૂલ ના આચાર્ય શ્રી અતુલભાઈ સાહેબ, દમાણસ હાઈસ્કૂલ ના આચાર્ય શ્રી બાપુ સાહેબ, દેરોલ હાઈસ્કૂલ ના આચાર્ય શ્રી દિલીપભાઈ પંડ્યા સાહેબ તથા અન્ય આચાર્ય શ્રી પરમ વંદનીય શ્રી જીતાબાવજી મહારાજ અને પરમ વંદનીય શ્રી
આત્માનંદજી મહારાજના શ્રી ચરણોમાં વંદન કરીએ છીએ આપણે. અને આચાર્યશ્રી નું પણ હૃદયના પૂરા ઊંડાણ થી આધ્યાત્મિક ભક્તિ ને આધ્યાત્મિક જીવ નું પણ આ તબક્કે આપણે સ્વાગત કરીએ છીએ. એ સિવાય ગામ પરગામ માંથી અત્યારે ઉપસ્થિત સર્વે મહાનુભાવો નું સ્વાગતમ સ્વાગતમ જેથી આપણા કાર્યક્રમ ની ચાર ચાંચ અવશ્ય લાગવાના છે. આપણે કાર્યક્રમ ની શરૂઆત કરવા તરફ જઈ રહ્યા છે. થોડીક જરૂરી વ્યવસ્થા પૂર્ણ થાય ત્યાર પછી આપણે સર્વે પ્રાર્થનામય થઈશું. અને જયારે પ્રાર્થનામય થઈએ ત્યારે આજુબાજુ ઉભેલા અને મંચની બરાબર વચ્ચે ઉભેલા સર્વેને નમ્ર વિનંતી કે ત્યાંથી થોડાક દૂર થાય અને જેથી આપણે સાચા અર્થમાં પ્રાર્થનામય બનીએ. શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીએ છીએ. પ્રાર્થના વિશે એમ કહેવાય છે, પ્રાર્થના એ યાચના કરતા સવિશેષ અર્ચના છે. પ્રાર્થના એ થતી નથી, કરાતી નથી, એ થઈ જતી હોય છે. અને એટલે જ પ્રાર્થના એ તો આત્માનો ખોરાક છે. અને એટલા માટે કહેવાનું મન થાય છે, પ્રાર્થનાના તીરથી મારે વિંધવા છે પરમેશ્વર તમને, તમે ગાયબ થશો તો જ થશે મારો જન્મ. ફરી એક વાર પ્રાર્થના
સાહિત્ય, શિક્ષણ, પત્રકારત્વ, સમાજ સેવા, રમત ગમત અને ધર્મ દર્શન જેવા ક્ષેત્રોમાં ઉલ્લેખનીય પ્રદાન કરનાર ગુજરાતી સાહિત્યના ખ્યાતનામ લેખક મોટી નાની ઉંમર મોટું કામ જગત દીવડી મોતને હાથ કાઢી દેવા બાળ સાહિત્ય થી માંડીને પ્રૌઢ સાહિત્ય નું સર્જન, વિવેચન, સંશોધન આજ દિન સુધી એમનું ચાલતું રહ્યું છે. જીવન ચરિત્ર ક્ષેત્રે આપ એપીજે અબ્દુલ કલામ દ્વારા પદ્મશ્રી નો ખિતાબ આપશ્રીને આપ્યો છે અને 2005 ડિસેમ્બરમાં ગુજરાતની સંસ્કૃતિ, અહિંસા અને વિપુલ સાહિત્ય સર્જન કરનારા કલિકાલ સર્જન હેમચંદ્રચાર્ય. 3 કલાક પછી આપ જયારે પરત થશો, અમારા મનમાં તો એવું જ ચાલશે, સ્મરણોની ખુલ્લી બારીમાં હજી એ તારી આવજા છે. કોઈ જો પૂછે કેમ છો તો આંખ લૂછીને કહીશું મજા છે, સ્મરણોની ખુલ્લી બારીમાં હજી એ તારી આવજા છે. પરમ પૂજ્ય જીતા બાવજી, એમનું સ્વાગત. અને શ્રી પી કે પટેલ ઉપપ્રમુખ, શ્રી સત્સંગ કેળવણી મંડળ, શ્રી પ્રફુલભાઈ લાખાણી,
થોડીક આપણે ઉતાવળ કરીશું તો આમે ચરેવતી ચરેવતી ચલને વાલા મંઝિલ પાતા બેઠા પીછે રહેતા હૈ ઠહેરા પાણી સડને લગતા બહેતા નિર્મલ હોતા હૈ પાંવ મિલે ચલને કી ખાતિર પાંવ પસારે મત બેઠો આગે આગે બઢના હૈ તો હિંમત હારે મત બેઠો થોડીક ઉતાવળ આપણે જરૂર રાખીશું. શ્રી અશ્વિનભાઈ કોટવાલ ધારાસભ્ય શ્રી ખેડ બ્રહ્મા. શ્રી અશ્વિનભાઈ કોટવાલ ધારાસભ્ય શ્રી ખેડ બ્રહ્મા એમનું પુષ્પહાર અને શાલ ઉડાડીને સન્માનિત કરશે શ્રી સુધીરભાઈ ત્રિવેદી આચાર્ય. આગળના ચરણમાં ભૂતપૂર્વ મંત્રીશ્રી નું પુષ્પહાર તથા શાલ ઉડાડીને સન્માનિત કરશે શ્રી વીએમ પટેલ. એની એક નવી દિશા મળવાની છે, એની નવો આયામ મળવાનો. સર્વે સંત સમુદાય અને સર્વે મુમુક્ષુને નમ્ર વિનંતી કે જયારે આ નામકરણ વિધિ થઈ રહી છે ત્યારે તાળીઓના ગડગડાટથી આપણે બધા લઈએ, એટલા તાળીઓના ગડગડાટ કરીએ કે આજુબાજુના જે ડુંગર છે એમાં પણ આનો નાદ, એનો પણ એનો અવાજ, એનો પડઘો એ છેક સુધી સંભળાય. કારણ કે સંત મળે તો માસ તો પામે, ગુરુજી મળે તો મેવા. વર્ષોમાં આ સંસ્થા આ શાળા એક નવી ક્ષિતિજ કંડારે, એક આશા આકાશી ઊંચાઈને સ્પર્શ કરે, એક એવી ઉડાન ભરે કે જેમાં એના જે બાળકો છે એની આંખ દ્વારા અને એની પાંખ દ્વારા પ્રફુલ્લિત રહે, પ્રસન્ન રહે. ખૂબ ખૂબ આભાર. સન્માન કરવાનું છે શ્રી આર કે રાવલ સાહેબનું સન્માન આપણે કરી. પરમાત્મને નમઃ. શ્રી સદગુરુ દેવાય નમઃ. પરમ પૂજ્ય સંત શ્રી આત્માનંદજી, આદરણીય ડોક્ટર શ્રી કુમાર પરભાઈ, પૂજ્ય શ્રી જીતાબાપજી તથા મંચ પર બિરાજમાન સર્વ મહાનુભાવો, આજે આ મંગળ પ્રસંગે આપણે સૌ ભેગા થયા છે. સૌ મેદનીને જોઈ અને વિદ્યાર્થીઓને જોઈને ખરેખર ખૂબ આનંદ થાય છે. આજે જે ઉચ્ચતર વિદ્યાલય જે શરૂ થયું તેની નામકરણ વિધિ શ્રી રાજ આત્માનંદ સૌરભ વિદ્યાલય ખૂબ વિકાસ પામે અને તેમાં જે વિદ્યાર્થીઓ ભણે તેઓ દરેક ક્ષેત્રે આગળ આવે, પોતાના કુટુંબનું, પોતાના ગામનું અને આપણા દેશનું પણ નામ ઉજ્જવળ કરે એવી હું ભાવના ભાવું છું. આ આચાર્ય શ્રી પટેલ સાહેબ જે નિવૃત્ત થયા છે એમને પણ આ ગમે જે પ્રવૃત્તિ કરે તેમાં પણ પ્રભુ તેમને સફળતા આપે તેવી એમને શુભેચ્છા પાઠવું છું. ફરીથી આ સ્કૂલના પ્રમુખ શ્રી રજવતી પ્રેમ પરિશ્રમ લઈને આ કાર્યક્રમ યોજ્યો છે તેઓ સર્વને હું આભાર માનું છું. આ પ્રસંગે મને બે શબ્દ બોલવા કહ્યું તે માટે હું સૌને આભારી છું. ઓમ શાંતિ શાંતિ